मित्रों आज नो वीडियो हूं एक वार्ता थी शुरू करूं। एक विद्वान स्वामी जी हता, ए तप तपश्चर्या करीने विद्वान तो थेला हता, पण एक मोटा शहर में वस्या था अने पोतानू नानो आश्रम बनावी अने त्या शांति थी रहता था। हवे एनु कार्य एक ज हतुं के समाज ने व्यवस्थित रीते मार्गदर्शन आपी एक ऊंचा स्तरे बेसाड़वा अने बद्दाना जीवन में सुख समृद्धि अने शांति रहे एवो मैसेज ए लोको आपता था। एक बार एवुं बन्युं के ई आम तो ई दर अठवाडिये शनि रवि अलग अलग शहर में जई अने पोतानुं व्याख्यान आपता, मार्गदर्शन आपता કે કેવી રીતે જીવનમાં આગળ વધવું, કેવી રીતે સહન કરવું અને કેવી રીતે સફળ થવું, એના વિશે બે ચાર અડધી કલાકનું ભાષણ આપી અને ત્યાંથી નીકળી જતા। એમાંથી જે કાંઈ બી રાશિ એને આપતા, ચેમ્બર ઓફ કોમર્સ છે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝવાળા જે એસોસિએશન છે એ છે, પછી કોઈ મોટા લાયન્સ ક્લબ છે કે રોટરી ક્લબ છે, એવી બધી ક્લબોવાળા એ લોકોને બોલાવતા અને એ માર્ગદર્શન આપતા અને જે બી રાશિ એને મળતી એ પોતાના આશ્રમમાં અને સમાજના ઉદ્ધાર માટે ખર્ચી નાખતા હતા। આવું વર્ષોથી ચાલતું હતું અને એ બધા એની ઓળખ પણ થઈ ગઈ હતી। એકવાર મિત્રો એવું થયું કે એક શહેરમાં એ પોતાનું વ્યાખ્યાન અથવા તો સેમિનારમાં લેક્ચર આપવા ગયા। લેક્ચર સાંજના 6:30-7 પછી હતું। એ પોતાની હોટલના રૂમ પર બેઠા હતા અને શાંતિથી સાંજની તૈયારી કરતા હતા, પોઈન્ટ નોટ કરતા હતા ડાયરીમાં। એ ચાલતું હતું ત્યાં શું થયું કે દરવાજા ઉપર નોક થયું। હવે દરવાજો ખોલતા જોયું કે એ શહેરના એક સફળ વેપારી એની સામે ઊભા રહ્યા, આવીને હાથ જોડ્યા, પછી ગુરુજીને સ્વામીજીને નતમસ્તક વંદન કર્યા અને બેઠા બેઠા એટલે એણે કહ્યું કે બોલ દીકરા, કૈસા હે, મજામાં, આનંદમાં, શું મારી જરૂર પડી? ત્યારે પેલા વેપારીએ કહ્યું કે આમ તો હું સુખ સમૃદ્ધિ માણું છું, પણ હમણાં મેં બે વસ્તુ જોઈ છે। એક તો એ છે કે મારી દુકાનમાં જે ગ્રાહકો આવે છે ને એ ફરી ફરી આવતા નથી, અને બીજી વસ્તુ એ છે કે હું જે કાંઈ બી વાત કરું છું, મારો સ્ટાફ હોય કે મારા મિત્રો હોય કે પરિવારજનો, ત્યાં સુધી કે મારી પત્ની છે એ બી હું જે કહું છું એ સાંભળતા જ નથી, માનતા જ નથી, એ લોકો પોતાનું ધાર્યું જ કર્યા કરે। સ્વામીજી હસ્યા અને કહ્યું, બેસ દીકરા, બેઠો આપ, એમ કરીને એને બેસવાનું કહ્યું। એ બેઠા એટલે સ્વામીજી ઊભા થઈ અને એના હોટલના રૂમમાં નાની ક્યુબિકલ હતી, નાનું સે જે પેન્ટ્રી જેવું અંદર હતું, એમાં નાનું ફ્રીજ હતું, એ ફ્રીજમાંથી બે કટોરી ખીરની લેતા આવ્યા, ખીરની બે લોટી લેતી આવીને ત્યાં મૂક્યા। હવે એકમાં ખી એક જે વાટકી ખીર ભરેલી હતી ને એના ઉપર બે ત્રણ બદામ હતી, અને બીજો વાટકો હતો ને જેમાં ખીર હતી પણ કોઈ જાતની બદામ એના પર મૂકી નહોતી। સ્વામીજી કે આમાંથી એક તારો છે લઈ લે, વચ્ચે હોટલના રૂમમાં સેન્ટર પીસ હોય એમાં બે વાટકા પેલા કટોરી રાખી બે, એમાંથી કહ્યું કે એક તારો છે ને એક મારો છે, એક લઈ લે તું। હવે આ જે મહાશય આવેલા હતા એને મળવા વેપારી, એને બદામ બહુ ભાવતી, એને બદામ સખત ભાવતી, એટલે એણે શું કર્યું કે જેમાં બે બદામ દેખાતી હતી ને એ બદામ વાળું લઈ લીધું અને એ ખાવા માંડ્યું। એ જે બે ખાવા માંડ્યા એટલે સ્વામીજીએ પોતાનું જે બીજો વાટકો પડેલો હતો, કટોરી પડી હતી, એ ઉપાડી અને ખાવા માંડ્યા, પણ ખાવા પહેલા એણે ચમચીથી એ ખીરને પેલા હલાવી હલાવી તો અંદરથી બદામ નીકળી પડી। આ વેપારી તો જોતો રહી ગયો કે મારા વાટકા ઉપર બે બદામ લગાડી હતી, મેં ખાધી, પછી મેં ચમચી ફેરવી તો એકે બદામ નથી, અને આ સ્વામીજી છે એના વાટકામાં એકે બદામ નહોતી ને એણે ચમચી ફેરવી તો ઉપર 4-5 નીકળી આવી। એટલે એણે સ્વામીજી સામે જોયું એટલે સ્વામીજી પાછા હસ્યા, સ્વામીજી કે દીકરા એક વાત યાદ રાખના કે જે તમને દેખાય ને હંમેશા એવું સુંદર હોતું નથી, દેખાય કંઈ એક હોય છે અને હોય છે કંઈક બીજું। ખેર કાલે આવજે, બાકીનું આપણે કાલે સમજશું। બીજે દિવસે એ જ ટાઈમે
आ भाई पहुंची गया। आ महेश जी ने के स्वामी जी आवी गयो छो पाछो। स्वामी जी के थैंक यू आवा माटे। फरी पाछा बे वाटका खीर ना लेता आया। आ वक्ते पाछु एवुं ज हतुं, एक वाटकी में बे बदाम हती अने बीजी वाटकी में एक भी बदाम नहोतो। एटले स्वामी जी को चल भाई, एक तारो वाटको छे एक मारो वाटको छे। आ वक्ते वेपारीए बुद्धि दौड़ावीने एने शुं कर्युं, જે વાટકામાં એકે બદામ નહોતી ને એ વાટકો ઉપાડી લીધો, અને જેમાં બે દેખાતી હતી ને એ એને આપી દીધી સ્વામીજી ને। સ્વામીજી હસ્યા, ઓલા એ ચમચી ફેરવી પેલા વેપારીએ, તો ચમચી ફેરવો તો ખબર પડી કે અંદર એક પણ બદામ નથી, અને સ્વામીજી બે બદામ તો ખાધી, પછી ચમચી ફેરવી તો અંદરથી ઢગલો એક બદામ નીકળી। સ્વામીજી હસ્યા, એટલે વેપારી કે કેમ સ્વામીજી આ શું? તો કે દીકરા એક ધ્યાનમાં રાખજે, જિંદગી બહુ જ ચંચલ છે, બહુ જ આંટી ગૂંટી વાળો રસ્તો છે, રોજ નવા નવા ખેલ કરે છે। કાલના અનુભવથી તું એ જ વસ્તુનો આજે કરીશ તો જરૂરી નથી કે એવું જ આજે થાય, રોજ કંઈક નવું થશે, તારે નવું જ વિચારવું પડશે। સમજી ગયો? ચલ જા। હવે આવતીકાલે ત્રીજે દિવસે પાછો એ આવ્યો, બે વાટકી ધરી અને એવી રીતે જ કર્યું, એકમાં બે બદામ અને એકમાં કાંઈ જ નહીં। એટલે વેપારી હાથ જોડીને કહ્યું, સ્વામીજી રોજ તમે મને આગ્રહ કરો છો કે વાટકો ઉપાડો વાટકો ઉપાડો, આજે એક કામ કરો, પહેલા આપ વડીલ છો, આપ ઉઠાવો, તમે જે વાટકો ઉપાડશો બાકીનો હું લઈ લઈશ। સ્વામીજી ખડખડાટ હસી દીધા કે દીકરા હવે તને લેસન મળી ગયું છે, તને પાઠ મળી ગયો છે, તે આજે પોતાનું અને પોતાની પસંદગી અને પોતાનું સ્વાર્થનું ન વિચારીને સામી વ્યક્તિનું તું જ્યારે વિચારવા માંડ્યો ને, એ જ વસ્તુ તને જીવનમાં આગળ લઈ જશે। હવે જીવનમાં તારે હંમેશા આ જ વસ્તુ કરવાની, તને શું પસંદ છે, તને શું જોઈએ છે, કે તું કેટલો સ્વાર્થી છે એ સાઈડમાં રાખી દેજે, પણ તું જે વ્યક્તિના સંપર્કમાં આવે એના સાથે તું સારું વર્તન કરજે, અને એના વિશે પહેલા વિચારજે, પછી તારું પોતાનું વિચારીશ તો જીવનમાં આગળ આવીશ। મિત્રો, આ વિડીયોથી હું તમને આટલું જ કહેવા માંગુ છું કે હંમેશા સમજી વિચારીને વ્યાપાર કરવો, સામી વ્યક્તિને તમારી દુકાનમાં આવેલા કસ્ટમરની જરૂરત શું છે એ સમજો, બીજી વસ્તુ એ સમજો કે કસ્ટમરને કેવી રીતે હેન્ડલ કરવા, આ નાની વાર્તામાંથી જ તમે સમજી ગયા છો। મિત્રો, આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરવાની તમારાથી રજા લઉં, પણ એ પહેલા મને ત્રણ વચન જોઈએ। વિડીયો લાઈક કરજો, તમારી કમેન્ટ્સ મોકલજો, અને ત્રીજું દોસ્તો, કેસરિયા ટેક્સટાઈલ કંપની ગુજરાતી એ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય હજી સુધી તો પ્લીઝ કરી દેજો, અને અંતમાં તમને બધાને આ જે ઉત્સવોનો તહેવારોનો જે માહોલ માર્કેટમાં ને ઘરમાં જામ્યો છે એના માટે ખૂબ 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 સાચા દિલથી કેસરિયા પરિવાર તરફથી શુભકામનાઓ। ત્યાં સુધી હું રજા લઉં, નમસ્કાર મિત્રો, આવજો। સાડી કુર્તી આહો લેંગા સહી દામ કા નામ કેસરિયા, સહી દામ કા નામ।